press the bell icon on the YouTube app and never miss another update. જેમ મિત્રો સેવાભાવી સંસ્થાઓ લોકો અને અલગ અલગ જગ્યાએ કોરોનાના કહેરને લીધે ઘણા બધા પ્રકારના ઘણા બધા લોકો સેવા કરવા માટે આગળ રહ્યા છે અને આવી રહ્યા છે, તો સરકારી કર્મચારી કેમ પાછળ રહે, તેનું ગ્રુપ પણ કેમ પાછળ રહે, એવું એક જીવંત ઉદાહરણ પૂરું પાડેલ છે કાલાવડ તાલુકા પંચાયત કચેરીના તલાટીકમ મંત્રીમંડળના જે સભ્યો છે, જે તલાટીકમ મંત્રી છે, જેના પ્રમુખ છે, તાલુકા વિકાસ અધિકારી છે, આ બધા લોકોએ ભેગા થઈ અને એક સર્વે કરેલ હતો જેમાં જરૂરિયાતમંદ લોકોને જે અનાજની જરૂર હોય અને કીટની પણ જરૂર હોય તે બધા લોકોને પોતાના તરફથી પોતાના ખર્ચેથી અને એક એક ઝૂંપડામાં જઈ અને કીટ પૂરી પાડવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવેલ છે. તો ચાલો જોઈએ પહેલાં તાલુકા વિકાસ અધિકારી શ્રી આના વિશે શું કહે છે. હું તાલુકા વિકાસ અધિકારી શ્રી કાલાવડ. કોરોના વાયરસ અંતર્ગત તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના જે કંઈ કર્મચારીઓ છે એ કામગીરી તો કરી રહ્યા છે. સરકારે જે સૂચવે છે રાત દિવસ એની કામગીરી સતત યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. પરંતુ આજે એક પંચાયત કર્મચારી તલાટી કમંત્રીશ્રીઓ એક પરિવારની ભાવનાથી કે જે એક સેવા કરવાની સૂર ઉત્પન્ન થયો છે એમાં તાલમાં તાલ મેળવી અને આખાએ તાલુકા પંચાયતનો સ્ટાફ આજે કાલાવડ તાલુકાના જે ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના જે માણસો છે એના માટે 150 કીટ તૈયાર કરી છે અને તેઓને આપી છે. એટલે હું આખી આ ટીમને ખૂબ ખૂબ આ રીતે મિત્રો કાલાવડ તાલુકાના તલાટીકમ મંત્રી જેઓ ફરજની ભાગરૂપે આજુબાજુના લોકો ઉપર સતત નજર રાખતા હોય છે અને તેઓને ગરીબ કુટુંબોની આ મુશ્કેલી જ્યારે નજરમાં આવી ત્યારે માનવતાની વહેક ઉઠી અને બધાએ નક્કી કર્યું કે આ સમયે આપણે કંઈક કરીએ અને ફાળો આપીએ. તો તલાટીકમ મંત્રીના ગ્રુપે આ ફાળાનું પહેલાં વાતને ઉપાડી અને નક્કી કર્યું કે આપણે ફાળો નક્કી કરી અને ભેગો કરીએ. એમાં 88,228 રૂપિયાનો ફાળો એ ગ્રુપ તરફથી થઈ ગયો. આ જ વસ્તુ બી પોઝિટિવ ગ્રુપ જે વોટ્સઅપમાં ચાલે છે તે લોકોને ખબર પડી અને જેવી વાત મુકાણી એ ભેગો 30,000થી ઉપરનો ફાળો એક જ દિવસમાં ભેગો થઈ ગયો અને ટોટલ આવી રીતે 200 કીટની ઉપર કીટ અત્યારે બનાવવામાં આવેલ છે, જેમાંથી 117 કીટનું વિતરણ કરી દીધેલું છે અને ભવિષ્યમાં પણ આ કામગીરીને આગળ વધારવા ખૂબ પ્રયત્નો ચાલુ છે. તો આ વિશે તલાટીકમ મંત્રીમંડળના જિલ્લાના પ્રમુખ રઘુભા જાડેજાએ આપણને જણાવ્યું હતું કે જાડેજા રઘુભા કાલાવડ તાલુકામાં તલાટીકમ મંત્રી તરીકે નોકરી કરું છું. જામનગર જિલ્લા પંચાયત મંત્રીમંડળનો પ્રમુખ છું. અમારા તાલુકાના તલાટી ભાઈઓ તથા તાલુકા પંચાયતના સ્ટાફ અને અમારા TDO સાહેબની નિગરાની હેઠળ ને એના સહયોગથી અમારા બધાના સહયોગથી 150 કીટનું અમે આજ તૈયારી કરી છે અને એક કીટની અંદાજિત કિંમત 700 રૂપિયા જેવી થવા જાય છે ને અમે ઝૂંપડે ફરી ને આ કીટનું વિતરણ ચાલુ કરી દીધેલું છે. 50 કીટ અપાઈ ગઈ છે ને કાલે 100 કીટ અપાઈ જશે. રિપોર્ટ પ્રતિક સંઘવી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. પ્રેસ ધ બેલ આઇકન ઓન ધ YouTube એપ એન્ડ નેવર મિસ અનધર અપડેટ.